नमस्कार विद्यार्थी मित्रों, जय भगवान। धोरण 10 सामाजिक विज्ञान के अंदर पाठ 10 भारत कृषि ज्ञान विज्ञान के अंदर आपने जुदा जुदा पीणा उपरांत औषधीय मसाला पाक विविध प्रकार फल शाकभाजी की खेती विषय बात करी। आ बदा पाक भारत ना क्या क्या राज्यों में थाय छे एना माटे कई कई आबोहवा कितनी कई आबोहवा કેટલું તાપમાન જમીનનો પ્રકાર કેવો હોવો જોઈએ આપણા દેશનો નંબર કેટલાનો છે ગુજરાતમાં આપણો નંબર કેટલાનો છે એના વિશે આપણે વાત કરી ત્યાર પછી આ વિદ્યાની તરફ આપણે ખેતીની બાબતની અંદર કૃષિમાં ટેકનિકલ અને જે સંસ્થાકીય સુધારા આવ્યા જેને કારણે ઉત્પાદનમાં આપણે વધારો કરી શક્યા એના વિશે વાત કરી તો સૌથી પહેલા કૃષિમાં જે ટેકનિકલ અને સંસ્થાગત સુધારા જે આવ્યા છે એના વિશે વાત उत्पादन भारत खेडूतो करी शकता नहीं, परंतु आज आधुनिक साधनों आवी गया आज खेती આપણે આધુનિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ જેવા કે ટ્રેક્ટર્સ ટેલર્સ રોટાવેટર ઘેટા ભરવા માટે રોટાવેટર આ ઉપરાંત ઘઉંની કાપણી માટે આપણે થ્રેસરનો ઉપયોગ કરીએ છીએ હાર્વેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ આવા અત્યાધુનિક ઉપકરણો જે આવી ગયા જેનાથી ઉત્પાદન વધ્યું છે કામની ઝડપો વધી છે અને સારું ઉત્પાદન કરવાથી ખેડૂતોની આવક પણ બમણી થઈ છે આ ઉપરાંત હાઇબ્રિડ બિયારણો સુધારેલા બિયારણો વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ ટપક સિંચાઈ પદ્ધતિ ગન પદ્ધતિનો ઉપયોગ કરી પાણીની બચત કરી અને આપણે વધારે હેક્ટરમાં ઉત્પાદન કરીએ છીએ તો આવા ભારતની અંદર જે ખેતીની અંદર જે ટેકનિકલ અને જે સંસ્થાઓ સુધારાયેલા એના વિશે વાત કરવામાં છે તો સૌથી પહેલો જે સુધારો છે એ ટેકનિકલ સુધારો ભારતની ખેતીમાં કેવા કેવા ટેકનિકલ સુધારાયેલા પરિવર્તન પરિવર્તન મોનોબ્લોક પંપ મોટર ઇલેક્ટ્રિક મોટર સ્વિચ દબાવો અને પાણી બહાર આવે આવા સાધનોનો ઉપયોગ થયો છે ત્યાર છે સોલાર પંપ લાઇટ નો તો સોલારથી પણ ઇલેક્ટ્રિક મોટર ચાલતી હોય છે તો આવા સોલાર પંપની પણ શરૂઆત થઈ ચૂકી છે આ બધી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ સિંચાઈ પદ્ધતિ ફુવારા પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરીએ અને આપણે વધારે ઉત્પાદન લઈએ છીએ તો આ ટેકનિકલ સુધારા કરવામાં આવે ત્યાર પછી રાસાયણિક ખાતરોમાં ડીએટી ડાયઅમોનિયમ ફોસ્ફેટ ડીએટી બરાબર રાસાયણિક ખાતરમાં આપણે ડીએટી નો પણ ઉપયોગ કરીએ છીએ ડાયઅમોનિયમ ફોસ્ફેટ એનપીકે ત્યાર પછી ખાતરના નામ છે ખેડૂતોના સંતાન હશે ને ખબર છે નાઇટ્રોજન પોટાશ અને કેલ્શિયમ યુરિયા આપણે ખાતરનું નામ છે યુરિયા અથવા તો જૈવિક ખાતરનો ઉપયોગ કરી અને આપણે સાધનો ઉત્પાદન કરીએ છીએ ત્યાર છે કેવાય બાયોટેક બિયારણો પણ વાપરીએ છીએ હાઇબ્રિડ બિયારણો વાપરીને ઉત્પાદન કરીએ તો આ એક ટેકનિકલ સુધારા કહેવાય ખેડૂત છે પાક સંરક્ષણ પોતાના પાકના રક્ષણ માટે કેવાય કે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ એટલે કે બાયો કંટ્રોલ દવાઓનો ઉપયોગ કરે છે આ ઉપરાંત આજના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે સરકાર દ્વારા જુદી જુદી સંસ્થાઓ દ્વારા જેમ કે રેડિયો ટીવી વર્તમાન પત્રો ડીડી કિસાન ચેનલ મોબાઈલ ઉપર કિસાન એસએમએસ
ત્યાર પછી ટોલ ફ્રી નંબર આવે છે 1800 180 1551 કિસાન કોલ સેન્ટર જેને કહેવાય છે સરકાર દ્વારા પણ એક ખેડૂત કોલ નંબર આ ખેડૂત કે જંગલી માર્કેટ થી મોબાઈલ એપ એ ખેડૂતોને સતત માર્ગદર્શન આપે છે કે તમારા ખેતરની અંદર કેવા પ્રકારનું જમીન કેવા પ્રકારની છે તો તમે જો આવું પાક વાવશો તો એનું ઉત્પાદન સારું થશે આ પાકનો સમયગાળો એટલો હોવો જોઈએ એનું અંતર એટલું આવવું જોઈએ એમાં આવી કીટકો આવે આવો રોગ આવે તો આવી દવાઓ છાંટવી આ બધું સવારમાં તમે 6:30 માં ટીમ ઓન કરો તો કૃષિ દર્શન નામનો કાર્યક્રમ આવે જેમાં ખેડૂતોને જુદા જુદા માર્ગદર્શન આપવામાં આવે છે સરકાર દ્વારા કૃષિ મેળાઓ યોજવામાં આવે જેમાં નવી નવી પદ્ધતિઓ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની અંદર કૃષિ સંશોધન અને નવી નવી તકનીકોનો પ્રસાર કરવા માટે ગ્રામ સેવકો શ્રી કહેવાય કે રાખવામાં આવ્યા આ ગ્રામ સેવકો ગામડાના ખેડૂતો સુધી માહિતી પહોંચાડે છે સરકારે દરેક જિલ્લાની અંદર ખેડૂત તાલીમ કેન્દ્રોની પણ રચના કરી છે જેમાં ખેડૂતો છે કહેવાય કે પ્રશિક્ષિત તાલીમબદ્ધ કરી શકાય છે ગુજરાતની અંદર કૃષિ મેળાઓ પણ યોજવામાં આવે જેથી કરીને ખેડૂત છે આ કૃષિ મેળાની અંદર તાલીમ મેળવી અને સફળતા મેળવી શકે છે આર્થિક રીતે પગભર કરી શકે છે દરેક રાજ્યની અંદર કૃષિ યુનિવર્સિટીઓની પણ સ્થાપના કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં દાંતીવાડા સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી અને બીજો નંબર છે આપણો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તો જૂનાગઢ આણંદ અને નવસારી ખાતે પણ કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવેલી છે જ્યાં નવા નવા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ત્યાર પછી ફૂલ ફોર્મ નામ છે ખેતી ક્ષેત્રે નવા નવા સંશોધન કરી અને ખેડૂતો સુધી માર્ગદર્શન આપે છે તો આ બધા ટેકનિકલ સુધારાઓ છે જે ખેતીની અંદર ટેકનિકલ સુધારાઓમાંથી ભારતની અંદર જમીન પ્રથા નાબૂદ કરવામાં સરકારે જમીન પ્રથા નાબૂદ કરી અને ખેડૂતની જમીન એવું એવું હક આપવામાં આવ્યું જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો એટલે કે જમીન ટોચ મર્યાદાના કાયદા જમીન ટોચ મર્યાદા એનો કાયદો અમલમાં મૂકી અને જમીન માલિકની અસમાનતા દૂર કરવામાં આવી છે ત્યાર પછી કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંક દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પણ આપવામાં આવે છે સરકાર બિયારણ અને જંતુનાશક દવાઓ ઉપર ધારો કે ખેડૂતોને બિયારણ અને જંતુનાશક દવાઓ ખરીદવી હોય તો સરકાર એમને સબસિડી આપે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને પોતાના પાકના રક્ષણ માટે પાક વીમા યોજના પણ અમલમાં મૂકી છે દુષ્કાળ કે વધારે વરસાદને કારણે જો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને આર્થિક સહાય પણ આપવામાં આવે છે ત્યાર પછી ખેડૂતો જે ખેતીમાંથી ઉત્પાદન કરે છે એ ઉત્પાદન થયેલા વસ્તુને માર્કેટ સુધી પહોંચાડવા હવે એ માટે માર્કેટ યાર્ડની પણ વ્યવસ્થા જ્યાં ખુલ્લી હરાજી કરી અને સારો ભાવ ખેડૂતોને મળી રહે એ માટેની પ્રક્રિયા એ માટેના માર્કેટ યાર્ડની સ્થાપના પણ સરકારે કરી છે ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે સહકારી મંડળીઓ ખરીદી વેચાણ સંઘ સહકારી ધોરણે સરસદાના ગોદામ શીતગૃહો કોલ્ડ સ્ટોરેજ પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ પણ પૂરી પાડે છે અને અમુક સરકારે ટેકાના ભાવ નક્કી કરેલા છે જેમ કે કપાસ છે મગફળી છે ચણા કે ભાઈ 1000 રૂપિયા ચણાનો ભાવ હોય તેનાથી નીચે કોઈ વેપારી છે ખેડૂત પાસેથી લઈ શકે નહીં તો અમુક ખેતીના પાક અને ટેકાના ભાવ પર સરકારે નક્કી કરેલા છે તો ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય
कृषि सहकारी विपणन संघ एक नाफेम नामनी संस्था छे आ टेकाना भावे तंत्रमय के खेडूतोनी छे जेका पर उत्पादन थयो होय नाफेम ए खेडूतो पासे थी खरीदी करे छे तेनो फुल फॉर्म नाम छे नेशनल एग्रीकल्चर कोऑपरेटिव मार्केटिंग फेडरेशन ऑफ इंडिया आ एक संस्था एवी छे जे खेडूतो जे उत्पादन करे छे એની પાસેથી ટેકાના ભાવે ખરીદી કરે છે ત્યાર પછી ગુજરાત કેરીયા ઉત્પાદક સંઘ જેનું ફૂલ ફોર્મ નામ છે ગુજરાત કોઓપરેટિવ હોલસેલ ગ્રોવર્સ ફેડરેશન ગ્રોફેડ અને ત્રીજું છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જેને આપણે એનડીડીબી કહીએ આ બધી સંસ્થાઓ છે એ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરે છે તો આ રીતે સંસ્થાકી સુધારા આવતા પર ભારતના ખેડૂતો આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે હવે પછી આવે હરિયાળી ક્રાંતિ હવે હરિયાળી ક્રાંતિ એટલે ખેતી ક્ષેત્રે આવતી જે ક્રાંતિ છે એટલે આપણે હરિયાળી ક્રાંતિ કહેવાય ખાસ યાદ રાખો આપણા દેશની તો 1960 પછી ખેતીની બાબતમાં હરિયાળી ક્રાંતિ આવી અને જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત હતી બરાબર જ્યારે ભારતની અંદર અનાજની ખૂબ જ અછત હતી એક મુખ્ય કૃષિ પ્રધાન દેશ કરનારથી જ્યારે આયાત કરવી પડે આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ જુદો હતો આપણે કૃષિ પ્રધાન દેશ છે અને આપણો કૃષિ ખેતી પ્રધાન દેશની અંદર જો અનાજની અછત હોય અને આપણે અનાજ બીજા દેશમાંથી મગાવવું પડે ખરેખર એ યોગ્ય ન કરે આથી ભારતની અંદર અનાજની બાબતની અંદર અછતને દૂર કરવા માટે કહેવાય કે જુદી જુદી જે કાંઈ પણ બિયારણની સુધારેલી જાતા રાસાયણિક ખાતરનો ખાતર છે એનો વધેલો ઉપયોગ ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થ વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા સિંચાઈની સગવડોમાં સુધારો આ બધાને કારણે ભારતની અંદર છે એ હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ આપણા દેશની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ વધ્યો જંતુનાશક દવાઓનો ઉત્પાદન અને એનો ઉપયોગ વધ્યો ત્યાર પછી દરેક ખેડૂતને વીજળી યોગ્ય સમયે મળતી છે ખેડૂતો ખૂબ મહેનત કરતા થયા અને આપણા અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યા હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે ખેતીની અંદર જે ઉપજ થાય એની અંદર વધારો કરવો ખેડૂતોને વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને આપણે વધારે ઉત્પાદન કરતા થયા હરિયાળી ક્રાંતિથી ભારતની અંદર ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં આપણે સારું એવું વિક્રમજનક ઉત્પાદન કરી શક્યા દેશમાં પહેલા ખાદ્ય અન્નની અછત હતી પરંતુ હરિયાળી ક્રાંતિ આવતા આપણા દેશમાં એ અછત થઈ એક સમયે ભારતમાં દુષ્કાળના સમયે જ્યારે દુષ્કાળ પડતો ભારતમાં ત્યારે ભૂખમરાને કારણે ઘણા લોકો મૃત્યુ પામતા હતા પરંતુ આજે આપણે હરિયાળી ક્રાંતિ અને અનાજના બફર સ્ટોર આજે આપણે દુષ્કાળ પડે તો ભૂખમરાને કારણે કોઈ દુષ્કાળ મરી ન શકે મૃત્યુ ન પામે એટલે આપણે સગવડ કરી શકતા છીએ અન્ન ક્ષેત્રે આપણો દેશ સ્વાવલંબી બન્યો છે આજે રોકડિયા પાકનું વાવેતર વધ્યું છે અને અનાજનું વાવેતર ઘટ્યું છે એક જ પાકનું પુનરાવર્તન ધારો કે તમે ખેતીની અંદર એક જ પાક વાવતા હો એને કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે વિશ્વના દેશોએ ખેતીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પ્રગતિ કરી છે ત્યાં સુધી પહોંચવામાં જે આપણે નવી ક્રાંતિની જરૂર છે કારણ કે વિશ્વના દેશોએ છે ખેતીની અંદર જુદી જુદી ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરે છે યંત્રોનો ઉપયોગ કરે છે આપણે પણ એ યંત્રો અને જ્ઞાનનો ઉપયોગ કરી અને હજારે પણ વધારે ઉત્પાદન કરવાનું છે તો હજી આપણે એ મંજિલ સુધી પહોંચવું ઘણું બધું અઘરું છે એના માટે સખત પુરુષાર્થ ત્યાર પછી જ્ઞાન આ બધું જરૂર ખેડૂતોની અંદર જરૂર છે તો આ રીતે હરિયાળી ક્રાંતિ આવતા કહેવાય કે આપણે અન્ની બાબતમાં સ્વાવલંબી બન્યા છે ત્યાર પછી આવે ભારતીય અર્થકારણમાં કૃષિ યોગ્ય ભારતીય અર્થકારણમાં કૃષિનું શું યોગદાન છે તે તો કે ભાઈ ખેતી એ ભારતનો મુખ્ય વ્યવસાય છે આઝાદી સમયે કૃષિ ક્ષેત્ર ઉપર અને ખેતી ઉપર ખૂબ જ મોટો ભાર હતો પરંતુ ધીરે ધીરે જેમ જેમ પરિવર્તન આવતું ગયું તેમ પ્રાથમિક અને ખેતી ક્ષેત્રનું ભાર ઘટતું ગયું છતાં પણ આજે પણ ખેતી છે એનું મોટું યોગદાન છે દેશના લગભગ અડધાથી અડધા લોકોને રોજગારી ખેતીમાંથી મળે છે ત્યાર પછી કુલ ઘરેલું પેદાશનો લગભગ 70% હિસ્સો એટલે જીડીપી
નો 70% હિસ્સો ખેતીમાંથી મળે છે. ભારતની મહત્વની જે કૃષિ પેદાશો છે ચોખા, ઘઉં, ત્યાર પછી તેલબિયા, કપાસ, ચોર, ચા, શેરડી, તમાકુ આ બધું ખેતીમાંથી ઉત્પન્ન થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા નંબરે છે. ખેત ઉત્પાદનમાં ભારત છે કેટલા નંબરે છે? બીજા નંબરે. સુતરા, પાપડ, ખાંડ, કાગળ, તેલ આ બધા ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ છે એ ખેતીમાંથી મળે છે. કૃષિ ભારતના લોકોને ખોરાક આપે છે, સાથે સાથે ઉદ્યોગોને કાચો માલ આપે છે. જોકે આપણા દેશની અંદર અનિયમિત વરસાદ અને સિંચાઈ ઓછી સગવડને કારણે હજી પણ આપણે ખેતી ક્ષેત્રે બધી પ્રગતિ કરી શકતા નથી. આમ છતાં ભલે ભારતના આપણા ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય છતાં પણ કૃષિનું યોગદાન ખૂબ જ મોટું છે. ત્યાર પછી આવે અનાજ સંરક્ષણ. હવે પછી પણ એક ટોપિક છે કે અનાજ સંરક્ષણ એટલે અનાજનું રક્ષણ કરતા થયા છે. આપણે પહેલા છે અનાજનું આપણે સંરક્ષણ ન કરી શકતા, પરંતુ આજે આપણે અનાજ સંરક્ષણ કરતા થયા છે. આજે કોઈ પણ દેશ એમ કહેવાય કે અન્ન સુરક્ષા માટે જરૂરી છે. કોઈ પણ દેશની અંદર અન્ન સુરક્ષા એ જરૂરી છે. અનાજની માંગ વધી જાય અને અનાજની મોટા પાયે જો આયાત કરવી પડે તો દેશ માટે ખૂબ જ અસંતુલા સર્જાય છે. પરંતુ હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજના ઉત્પાદનમાં વધારો કરી શક્યા છીએ અને આપણે સ્વાવલંબી બન્યા છીએ. જ્યારે ભારત આઝાદ થયો ત્યારે આપણે વસ્તી પણ ઓછી હતી, સાથે વસ્તી ઓછી હતી છતાંય આપણે અનાજને બીજા દેશમાંથી આયાત કરવી પડતી. પરંતુ આજે આપણે વસ્તી પણ વધી છે સાથે સાથે અનાજની બાબતમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ. જેમ કે 1951માં દેશની વસ્તી કેટલી હતી? 1951માં દેશની વસ્તી 36 કરોડ દસ લાખ બરાબર છે. ત્યારે આજે કેટલી વસ્તી છે? આજે 2018ની વાત કરીએ તો 125 કરોડ થી વધારે બરાબર છે. ત્યારે અનાજનું માંગ પણ એટલી જ વધી છે ને. આપણા દેશની અંદર છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન સારું વધ્યું છે. 1950-51 ખાસ યાદ રાખજો, 1950-51 જરૂરી છે. ખાસ કરીને જે ભારતની અંદર હજારો ગરીબ કુટુંબો છે એને અનાજનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય અને દુષ્કાળના સમયે એ રીતે વ્યવસ્થાની જરૂર છે. આજે અનાજના સંગ્રહમાં અને પ્રગતિમાં આપણો દેશ સ્વાવલંબી બન્યો છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો ફૂડ સિક્યુરિટી એક્ટ બનાવી અને અનાજની વિતરણની પણ જોગવાઈ કરી છે. જે જાહેર વિતરણ પ્રણાલી એટલે કે સસ્તા અનાજની દુકાનો દ્વારા એમ કહેવાય કે દુષ્કાળના સમયે અને જે ગરીબ જે લોકો છે, ગરીબ કુટુંબો છે, તે લોકોને અનાજ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છેલ્લો ટોપિક છે ભારતની ખેતી ઉપર વૈશ્વિકરણની અસર. હવે આ જે ભારતની ખેતી છે, ખેતી પર વૈશ્વિકરણની અસર. હવે વૈશ્વિકરણ એટલે શું? તો કે ભારતની કોઈ પણ ચીજ વસ્તુ એક દેશમાંથી બીજા દેશમાં જાય, બીજા દેશની કોઈ પણ વસ્તુ આપણા દેશમાં આવે એને વૈશ્વિકરણ કહેવાય. ભારતનો ખેડૂત તેની જે કાંઈ પણ ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચે અને નફો કરતો થયો છે બરાબર. આ વૈશ્વિકીકરણની નીતિથી કહેવાય કે અમલમાં આવ્યો છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રની અંદર ઘણા બધા આમૂલ પરિવર્તનો આવ્યા છે. ખેતી પાકને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી. ધારો કે અમારે ભારતમાં જે કાંઈ પણ ખેતી પાક થાય છે એને વિશ્વના બજારમાં વેચવા માટેની જે પ્રક્રિયા છે એ ભારત સરકારે સરળ બનાવી છે. ગુજરાતમાંથી કપાસ, મરચા, તલ ચીનના બજારમાં જોવા મળે છે અને વિશ્વના વિવિધ જે ફળો છે એ ભારતના બજારમાં જોવા મળે છે. તો આ ખરેખર એક વૈશ્વિકરણનો જ ભાગ છે. આ ઉપરાંત
વૈશ્વિકીકરણ થી ભારતની અંદર બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એના દ્વારા વૈશ્વિકીકરણ ઘણી બધી વસ્તુઓ ભારતની અંદર વેચવામાં આવે છે અને આ બહુરાષ્ટ્રીય કંપનીઓના મોંઘા જીનેટિકલ મોડિફાઈડ બિયારણ જેને લીધે આપણી ખેતી પણ ખર્ચાળ બની છે કપાસ અને મકાઈના ઉત્પાદનમાં એટલે કે ખૂબ જ વધારો થયો છે આયાત સરળતા આપણે ઘર આંગણે કૃષિ ઉત્પાદનના સ્પર્ધાનો સામનો કરવા માંડ્યા છે પરંતુ ધારો કે તમારે ખેતીને આપણે પણ પાકની અંદર વિદેશમાં વસ્તુને મોકલવી હોય તેના માટે પેટર્ન ડિઝાઇનની ખાસ જરૂર છે આપણા વિશ્વના બજારની અંદર આપણી ગુણવત્તા સભર જે કાંઈ પણ વસ્તુઓ પ્રાપ્ત થાય કારણ કે ત્યાં વિશ્વની અંદર તો બધા દેશમાંથી કૃષિમાં પાક આવવાનો છે ધારો કે ભારતના ગુજરાતના કહો વિદેશોમાં જશે તો ગુજરાત સિવાય અન્ય એમ કહેવાય કે બીજા દેશોના ભારત સિવાય અન્ય દેશોના પણ ઘઉં માર્કેટમાં આવશે તો જે સારા ઘઉં હશે ક્વોલિટી સારી હશે ગુણવત્તા સારી હશે આકર્ષકતા હશે તે દેશ તે ઘઉં છે બજારે વેચાશે તેના માટે આપણે પેટર્ન રજિસ્ટરની જરૂરિયાત ઊભી થશે આમ ભારતે કૃષિ ક્ષેત્રની અંદર વૈશ્વિક બજારમાં આપણે સ્પર્ધાનો સામનો કરવાનો છે નવી નવી ટેકનોલોજી અપનાવી આપણે ગુણવત્તા ઉપર આપણે ધ્યાન વધારે આપવાનું છે કે આપણા ખેતીના પાકોની અંદર ગુણવત્તા આવે એ માટે આપણે નવી નવી ટેકનોલોજી અપનાવવાની જરૂર છે કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં પણ આપણે ભરવાની જરૂર છે ભારતની અંદર વધતી જતી જે વસ્તી છે અને આ વસ્તીને ધ્યાનમાં લઈ કૃષિ પેદાશોની માંગ વધે આર્થિક પ્રગતિની પણ આપણે વિકાસ કરવાની જરૂર છે આમ હરિયાળી ક્રાંતિ માટે આપણે નક્કર વ્યૂહરચના પણ ઘડવાની જરૂર છે જેમ જેમ આપણા દેશમાં વસ્તી વધે છે તેમ તેમ આપણે ખેતી ક્ષેત્રે નવા નવા સુધારા અને આપણે માંગને પહોંચી વળવા માટે આપણે નવી નવી ટેકનિકલ સુધારા અને વિશ્વની અંદર આપણો ઉત્પાદન આપણો જે ખેતીનો પાક સારા પ્રમાણમાં વેચાય એ માટે આપણે નવી નવી ટેકનિકલ અને આયોજનબદ્ધ પગલાં ભરી જો આપણે વૈશ્વિકીકરણ સાથે તાલ મિલાવશો તો આપણો દેશ ખેતીની બાબતમાં અવશ્ય પણ આગળ વધવાનો છે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને જો આપણા દેશની અંદર જ્ઞાન શિક્ષણને ખેડૂતોને જો જ્ઞાન આપવામાં આવે અને ટેકનિકલ જ્ઞાનથી સઘન કરવામાં આવે તો અવશ્ય પણ આપણે આગળ વધી શકશું અહીંયા દસમો પાઠ પૂર્ણ થાય છે ત્યાર પછી નેક્સ્ટ વિડિયાની અંદર આપણે નવા આઈટમની શરૂઆત કરશું આ વિડિયામાંથી તમારે ખાસ કરી અને ભારતમાં કૃષિ ક્ષેત્રે જે એમ કહેવાય કે સંસ્થાગત સુધારા થયા ભારતના કૃષિ ક્ષેત્રે જે સંસ્થાગત સુધારા થયા અથવા તો સંસ્થાકીય સુધારા થયા એના વિશે તમારે ટૂંકમાં ફેરફોર્મમાં લખી અને તૈયારી કરવાની છે નેક્સ્ટ વિડિયાની અંદર નવા આઈટમ સાથે આપણે કરશું ત્યાં સુધી જય ભગવાન જય શ્રી કૃષ્ણ